વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ સંસ્કૃત વિષયનું છઠ્ઠું ચેપ્ટર રમણીયા નગરી એનો અર્થ હશે કે રણિયામણી નગરી એનો અભ્યાસ કરવાનો છે આ જે પાઠ છે એમાં ગુજરાત રાજ્યનું જે પાટનગર છે ગાંધીનગર એની વાત કરેલી છે કે ગાંધીનગર એ ગુજરાત રાજ્યનું પાટનગર છે અને ગાંધીનગર અને ચંદીગઢ એ બંને ભારતના રાજ્યોના પાટનગર તરીકે ખાસ યોજના કરીને બનાવાયેલા શહેરો છે કે ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવવાનું સૂચન કે સોળમી માર્ચ ઓગણીસો સાતના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું અને ગાંધીનગર શહેરની સ્થાપના બે ઓગસ્ટ ઓગણીસો ને પાસઠના રોજ થઈ હતી અને ઈસવીસન ઓગણીસો ને એકોતેરથી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું અને તે સમયે મુખ્યમંત્રી તરીકે હિતેન્દ્રભાઈ દેસાઈ હતા અને સહીની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ ચીફ આર્કિટેક્ટ એચ કે મેવાડા અને તેમના સહયોગથી પ્રકાશ એમ આપતે પણ કર્યું હતું આ રીતે ગાંધીનગર એ ગુજરાત રાજ્યની રાજધાનીની સ્થાપના બીજી ઓગણીસો ને એકોતેરમાં થઈ હતી અને જે ગાંધીનગર છે એ ગાંધીનગરમાં કેટલીક વિશેષતાઓ અહીં આપણા દર્શાવવામાં આવેલી છે કે ગાંધીનગર શહેર છે એ વિવિધ સેક્ટરમાં પણ વિભાજિત કરવામાં આવેલું છે અને જે ગાંધીનગર છે એમાં ઊભા અને આડાઓ રસ્તાઓ દરેક કિલોમીટ એક કિલોમીટરના અંતરે એકબીજાને છેડે છે અને કેટલાક તો ભાગમાં પૂર્વ પશ્ચિમ છે અને કેટલાક ઉત્તર ભાગ ઉત્તર દક્ષિણ પણ છે અને ગાંધીનગર શહેરની જે રચના છે એ રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જોવા મળે છે સુવ્યવસ્થિત નગર નિયોજન જોવા પણ મળે છે અને જે ગાંધીનગર છે એ ગાંધીનગર એક સુઆયોજિત શહેર છે તે હરિત વનરાજીથી સુશોભિત છે અને વિશ્વના સૌથી હરિયાણા નગર તરીકે પણ પ્રસિદ્ધ છે અને ગાંધીનગર એ ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી પરંતુ સાંસ્કૃતિક શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે કે ગાંધીનગર છે એ ગાંધીનગરમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે એ સ્થળોમાં જોઈએ તો સેક્ટર અઠ્યાવીસનો બગીચો પછી બાલ ક્રીડાંગણ અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ છે જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલું છે અને ગાંધીનગરની નજીકમાં જ વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ પણ જોવાલાયક છે તો ગાંધીજીમાં જોવાલાયક સ્થળોમાં અક્ષરધામ મંદિર સેક્ટર અઠ્યાવીસનો બગીચો ગુજરાતની વિધાનસભા ઇન્ફોસિટી મહાત્મા મંદિર સ્વર્ણિયમ પાર્ક સરિતા ઉદ્યાન હરણ ઉદ્યાન સચિવાલય સૃષ્ટિ જળ ઉદ્યાન અમરનાથ મંદિર અને સાબરમતી નદીને કિનારે ચીમનભાઈ પટેલની સમાધિ એટલે કે નર્મદા ઘાટ પણ આવેલ છે અને ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન આ બધી બાબતો આ જે બધા સ્થળો છે એ ખૂબ જ ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો છે તો આમાંથી કેટલાક જોવાલાયક સ્થળોની વાત આપણા પાઠમાં આપવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણા પાઠમાં આપવામાં આવેલી ગાંધીનગરની જે વિશેષતાઓ છે તેનો આપણે અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે એના શબ્દાર્થ અને અનુવાદ જોઈએ

રાજધાની એટલે કે મુખ્ય મથક એટલે કે પાથનગર અષ્ટી એટલે છે કે ગાંધીનગર ગુજરાત રાજ્યની મુખ્ય મથક પાટનગર છે ઈદમ એટલે આ સુંદરમ એટલે કે સુંદર સુઆયોજિતમ એટલે કે સારી રીતે આયોજન કરાયેલું ચ એટલે અને નગરમ અષ્ટિ નગર છે કે આ સુંદર અને સા સારી રીતે આયોજન કરાયેલું નગર છે અત્ર એટલે અહીં બહુની બહુની એટલે ઘણા બધા દર્શનીયાની એટલે કે જોવાલાયક સ્થાનાની એટલે સ્થળો છે કે અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે યથા એટલે કે જેમ કે સચિવાલય સચિવાલય એટલે સચિવોનું કાર્યાલય એટલે કે વિધાનસભા ગૃહ પછી મહાત્મા મંદિરમ એટલે કે મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર એવમ આ પ્રમાણે અથવા અને ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન કે ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે આ સુંદર અને સારી રીતે આયોજન કરાયેલું નગર છે અહીં ઘણા બધા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય મહા એટલે કે વિધાનસભા મહાત્મા મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન તો ગાંધીનગરમાં જે જોવાલાયક સ્થળો છે એની વાત કરીએ તો ઇદમ સચિવાલય ભવન અસિ તો પહેલું શું છે તો આ સચિવાલયનું ભવન એક ગાંધીનગરમાં જોવાલાયક સ્થળ છે ઇદમ સચિવાલય ભવન અસ્તી અસ્મિન ભવને વિધાનસભાયા અધિવેશનાની બહાર અસ્મિન ભવને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવા અન્ય જ અધિકારીણ રાજ્ય કાર્ય સચાળય સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસિદ એટલે આ સચિવાલય ભવન એટલે કે સચિવાલયનું મકાન અશિ એટલે છે કે આ સચિવાલય ભવન છે અથવા સચિવાલયનું મકાન છે અસ્વને કે આ ભવનમાં આ મકાન્માં વિધાનસભા વિધાનસભાના અધિવેશનની અધિવેશનો ભવંતી એટલે થાય છે કે આ જ ભવનમાં આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે અસ્મિન એવ સંધિ છૂટી પડશે અસ્મિન પ્લસ એવ અસ્મિન એટલે આ અને એવ એટલે જો આ જ ભવન એટલે ભવનમાં આ જ ભવનમાં સ્થિત્વા એટલે બેસીને રાજસ્ય મંત્રી રાજ્ય છે એટલે રાજ્યના મંત્રી ન હોય એટલે મંત્રીઓ એટલે કે સચિવો અન્ય એટલે બીજા ચ એટલે એટલે અને અધિકારી અધિકારીઓ રાજ્ય કાર્ય કે રાજ્યનું કામકાજ રાજ્યનો વહીવટ રાજ્યની જે કામગીરી છે એ સંચાલય એટલે સંચાલન કરે છે કે ચલાવે છે કે આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યના કામકાજનું સંચાલન કરે છે સચિવાલય સચિવાલય એટલે જો ગુર્જર પ્રદેશ શાસન એટલે ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય કે મુખ્ય કાર્યાલય મુખ્ય કચેરી અષ્ટિ એટલે છે કે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કાર્યાલય છે અથવા મુખ્ય કચેરી છે તો જોવાલાયક સ્થળમાં જે સચિવાલય છે એ સચિવાલયનું જે ભવન છે એ જ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે અને આ જ ભવનમાં બેસીને રાજ્યના જે મંત્રીઓ છે સચિવો છે અને બીજા અધિકારીઓ છે એ રાજ્યના વહીવટ કે રાજ્યનું કામકાજ કેવી રીતે કરવું એનું સંચાલન પણ કરે છે અને જે શાસન ગુજરાત પ્રદેશમાં જે શાસન છે એની મુખ્ય કચેરી પણ આ સચિવાલય ભવન જ છે કે ગુજરાત રાજ્યનું શાસન કેવી રીતે ચલાવવું કેવી રીતે કરવું તેની વાત એ સચિવાલય ભવનમાં જ નક્કી થાય છે એટલે સચિવાલય ભવન એ ગુજરાત રાજ્યના ગુજરાત પ્રદેશની મુખ્ય કચેરી શાસનની મુખ્ય કચેરી છે તેની વાત આ પહેલાં પહેલી જે જોવાલાયક સ્થળ છે એમાં કરવામાં આવેલી છે તો ફરીથી આપણે એકવાર એનો અનુવાદ જોઈ લઈએ કે આ સચિવાલયનું ભવન છે આ જ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યનો વહીવટ ચલાવે છે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનનું મુખ્ય કચેરી છે હવે બીજો જોવાલાયક સ્થળ જોઈએ તો બીજું જે જોવાલાયક સ્થળ છે એ મહાત્મા મંદિર છે

કે રાષ્ટ્રપિતા શ્રીમન મહાત્મા ગાંધી મહોદયની આપણા રાષ્ટ્રપિતા કોણ છે તો મહાત્મા ગાંધી છે તો આપણા રાષ્ટ્રપિતા શ્રીમન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે સ્મૃતિ રૂપે યાદગીરી રૂપે એતશ્ય એટલે આ મંદિર એટલે મંદિરનું નિર્માણ એટલે કે નિર્માણ અભવત એટલે થયું હતું કોની યાદગીરી રૂપે મહાત્મા મંદિરનું નિર્માણ થયું હતું તો આપણા જે રાષ્ટ્રપિતા છે મહાત્મા ગાંધી મહોદય એની સ્મૃતિ રૂપે એની યાદગીરી રૂપે આ મહાત્મા મંદિરનું નિર્માણ થયું હતું મહાત્મા ગાંધી મહોદય કે મહાત્મા ગાંધી મહોદય અથવા મહાત્મા ગાંધી મહાશય ભારત હશે એટલે ભારતની સ્વતંત્રયા સ્વતંત્રતા કે આઝાદી કૃત્ય એટલે માટે ભૃષમ એટલે ખૂબ પ્રયત્નમ એટલે પ્રયાસ કોશિશ પ્રયત્ન અક્રો એટલે કર્યો હતો કે મહાત્મા ગાંધી મહાશય ભારતની આઝાદી માટે ખૂબ જ પ્રયત્ન કર્યો હતો એતાની સર્વાણી કાર્યાણી એતાની એટલે આ સર્વાણી એટલે બધા કાર્યાણી એટલે કાર્યો આ બધા કાર્યો ચિત્રરૂપેણ ચિત્રરૂપે અત્ર એટલે અહીં પ્રદર્શનાર્થમ કે પ્રદર્શન માટે કે પ્રસ્તુત છે છે અથવા આવ્યા તો મહાત્મા ગાંધી જે ભારતની આઝાદી માટે જે પ્રયત્ન કર્યા એ બધા જે પ્રયત્નના કાર્યો છે એ બધા જ કાર્યો ચિત્ર રૂપે કે એનું ચિત્ર બનાવીને અહીં એટલે ક્યાં તો મહાત્મા મંદિરમાં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે તો જે મહાત્મા મંદિર છે એ પણ ગાંધીનગરમાં એક જોવાલાયક સ્થળ છે અને મહાત્મા મંદિરનું નિર્માણ કેવી રીતે થયું તો આપણા જે રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદય છે એની યાદગીરી રૂપે એની સ્મૃતિ રૂપે મહાત્મા મંદિરનું નિર્માણ થયું હતું અને તે મંદિર મહાત્મા મંદિર નામે પણ પ્રસિદ્ધ છે અને મહાત્મા ગાંધી મહોદય આનામાં ભારતની આઝાદી માટે જે ખૂબ પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નના જે બધા કાર્યો છે એ કાર્યને ચિત્રરૂપે મહાત્મા મંદિરમાં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે તો મહાત્મા મંદિર એ ગાંધીનગરમાં જોવાલાયક જોવાલાયક સ્થળોમાંનું એક છે તો ફરીથી આપણે આ પેરેગ્રાફનો અનુવાદ જોઈએ કે આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિ રૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ જ પ્રયાસ કર્યો હતો આ બધા કાર્યો ચિત્રરૂપે અહી પ્રદર્શન માટે રજૂ કરવામાં આવ્યા છે હવે ત્રીજી વિશેષતા જોઈએ કે ત્રીજું જોવાલાયક સ્થળ કયું છે તો એત અક્ષરધામ વિ વિશાલમ મંદિરમ અસ્તી મંદિરે પ્રદર્શન વિભાગ અતિવ મનોહર અસ્તી પ્રદર્શન વિભાગે એકમ ચલચિત્રમ અપી દર્શાવી અધ્યાત્મવિજ્ઞાનનો સંગમ અત્ર દૃશ્ય અકર્ષક વિશાલન પ્રતિદિન બહવ યાત્રિ એમ મિરશ દર્શનાર્થમાં આગાતી એટલે આ અક્ષરધામ અક્ષરધામ નામનું વિશાળ મંદિરમ કે વિશાળ મંદિર છે કે આ અક્ષરધામ નામે વિશાળમન્દિ છે મંદિરે એટલે કે મંદિરમાં પ્રદર્શન વિભાગ કે પ્રદર્શન વિભાગ અતિવ એટલે ખૂબ જ અતિ પ્લસ ઇવ એટલે અત્યંત મનોહરહ કે મનને હરી લે તેવું એટલે કે સુંદર અત્યંત સુંદર અષ્ટિ એટલે છે કે મંદિરનો જે પ્રદર્શન વિભાગ છે એ ખૂબ જ સુંદર છે પ્રદર્શન વિભાગે એટલે કે પ્રદર્શન વિભાગમાં એકમ એટલે એક ચલચિત્રમ અપી એટલે પણ દર્શાવતી એટલે કે જુવે છે કે પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુવે છે કે લોકોને એક ચલચિત્ર પણ બતાવવામાં આવે છે કે અધ્યાત્મ અધ્યાત્મવિજ્ઞાન અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમઃ સંગમ અત્ર એટલે અહીં દૃશ્ય તે એટલે દેખાય છે કે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અત્ર કે અહીં ચિત્ત આકર્ષકમ કે ચિત્તને આકર્ષનારું એટલે કે મનોહર વિશાલમ એટલે વિશાળ ઉદ્યાનમ એટલે કે ઉદ્યાન બગીચો અપી એટલે પણ અષ્ટિ એટલે છે કે અહીં ચિત્તને આકર્ષનારું એક વિશાળ બગીચો પણ છે પ્રતિદિનમ એટલે કે દરરોજ બહવહ એટલે કે ઘણા બધા અનેક યાત્રિકા એટલે કે યાત્રિકો પ્રવાસીઓ એતસ્ય મંદિરશ્ય આ મંદિરના દર્શનાર્થમ કે દર્શન માટે આગંતી એટલે કે આવે છે કે દરરોજ ઘણા બધા પ્રવાસીઓ અથવા ઘણા બધા યાત્રિકો આ મંદિરના દર્શન માટે આવે છે તો જે ગાંધીનગર ગાંધીનગરમાં અક્ષરધામ નામનું જે વિશાળ મંદિર છે એ મંદિરમાં પ્રદર્શન વિભાગ છે એ ખૂબ જ મનોહર છે અને એ પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર છે જે લોકોને બતાવવામાં આવે છે અને આ જે મંદિર છે એમાં અધ્યાત્મ એટલે કે ધર્મની સાથે વિજ્ઞાનનો સંબંધ પણ આ મંદિરમાં આપણને જોવા મળે છે અને આ મંદિરનો જે બગીચો છે એ મનને આકર્ષનારો છે એવો વિશાળ બગીચો પણ આ મંદિરમાં છે અને આ મંદિરને જોવા માટે આ મંદિરના દર્શન કરવા માટે દર્શ દરરોજ ઘણા બધા દર્શનાર્થીઓ અથવા પ્રવાસીઓ અથવા યાત્રીઓ એ દર્શન માટે આ મંદિરમાં આવે છે તો આ અક્ષરધામ મંદિર એ ગાંધીનગરનું જોવાલાયક સ્થળોમાંનું એક છે તો ફરીથી આપણે એનો અનુવાદ જોઈએ કે આ અક્ષરધામ નામે વિશાળ મંદિર છે મંદિરમાં પ્રદર્શન વિભાગ ખૂબ જ સુંદર છે પ્રદર્શન વિભાગમાં એક ચલચિત્ર પણ છે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અહીં ચિત્તને આકર્ષનારો એક વિશાળ બગીચો પણ છે દરરોજ ઘણા બધા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે એના પછીનો પેરેગ્રાફ જોઈએ તો એના પછીના પેરેગ્રાફમાં કે ગાંધીનગરમાં જે ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન છે એ પણ જોવાલાયક છે તેની વાત કરેલ છે કે ગાંધીનગર ગાંધીનગરની સમીપે એટલે નજીકમાં એવ એટલે જો ગાંધીનગરની નજીકમાં જ વિશાલ કે વિશાલ ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન કેન્દ્રોદા પક્ષી ઉદ્યાન છે એ સ્થાને એટલે કે આ સ્થાનમાં આ જગ્યામાં ખગાહા એટલે પક્ષીઓ પ્રાણીનઃ એટલે પ્રાણીઓ ચ એટલે અને સ્વચ્છ એટલે પોતાના પર્યાવરણે એટલે કે પર્યાવરણમાં એટલે જ અનિવસંતિ એટલે રહે છે કે આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ વસે છે ડાયનોસર નામન કે ડાયનોસર નામનો પ્રાચીન મહાકાય પ્રાણીનઃ કે પ્રાચીન વિશારકાય પ્રાણીઓનો વિશેષ વિભાગ કે ખાસ વિભાગ વિશેષ વિભાગ અસ્થિ એટલે છે કે ડાયનોસર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક ખાસ વિભાગ છે એ સહ આ વિભાગ વિભાગ બાલાનામ કૃતે કે બાળકો માટે અતિવ એટલે ખૂબ જ આકર્ષક કે આકર્ષક છ એટલે અને મનોરંજક એટલે કે મનોરંજનકારી કે આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક અષ્ટિ એટલે છે અત્ર એટલે અહીં એકમ એટલે એક સર્પગૃહ એટલે કે સાપ ઘર અપી એટલે પણ અષ્ટિ એટલે છે કે અહીં એક સાપ ઘર પણ છે વિવિધ કુલાનામ વિવિધ કુલાનામ એટલે કે જુદા જુદા કુળના વિવિધ જાતિના જુદી જુદી જાતિના સર્પાનો સર્પાને એટલે કે સર્પોને અત્ર એટલે અહીં દ્રષ્ટું શક્મ દ્રષ્ટું તુમ પ્રત્યે આવે ત્યારે કયો ક્રુદન તો તું પ્રત્યે હોય તો હેતુર્થ કૃદંત કે દ્રષ્ટું શકનું કે આપણે જોઈ શકીએ છીએ કે વિવિધ જાતિના જુદી જુદી જાતિના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ ક્યાં જોઈ શકીએ તો ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાનમાં જે ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન છે એમાં જે પક્ષીઓ અને પ્રાણીઓ છે એ પોતાના પર્યાવરણમાં જ રહે છે અને જે ડાયનોસોર નામનું જે વિશાળ પ્રાચીન મહા પ્રાણી છે એ પ્રાણીનો વિશેષ વિભાગ પણ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં છે જે બાળકોના માટે ખૂબ જ મનોરંજન અને આકર્ષક છે અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમાં એક સાપઘર પણ છે અને એમાં જુદી જુદી સાપ જાતિના સાપો આપણે આ સાપ ઘરમાં જોઈ શકીએ છીએ તો ફરીથી આપણે આવા આ પેરેગ્રાફનો અનુવાદ કરીએ ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોદા પક્ષી ઉદ્યાન છે આ સ્થાનમાં પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે અથવા વસે છે ડાયનોસર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીઓનો એક વિશેષ વિભાગ છે આ વિભાગ બાળકોના માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે અહીં એક સાપઘર પણ છે જુદી જુદી જાતિના સાપોને અહીં આપણે જોઈ શકીએ તો આપણ એક જોવાલાયક સ્થળોમાંનું એક સ્થળ છે એના પછી જોઈએ તો ગાંધીનગર તહ દૂરે એવો વિદ્યાભવન નામ વિશાલમ ભવનમ અષ્ટિ તથ વિદ ગાંધી મંદિર તહ એટલે કે ગાંધી મંદિરથી નાતી દૂરે એટલે કે નજીકમાં જ એટલે જ કે વધારે દૂર નહીં પણ એટલે કે નજીકમાં જ કે ગાંધીનગરની નજીકમાં જ વિદ્યાભવને નામ વિદ્યાભવન નામનું વિશાલમ ભવનમ અષ્ટિ વિશાલમ એટલે કે વિશાળ ભવનમ એટલે કે ભવન અષ્ટિ એટલે છે કે ગાંધી મંદિરથી એટલે કે મહાત્મા ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે તત એવ ભવનમ તત એટલે તે એવ એટલે જ ભવન એટલે કે ભવનમ એટલે ભવન તેજ ભવન જીસીઈ આરતી એટલે કે રૂપે ખ્યાતમ એટલે જીસી ઈ આરતી રૂપે ખ્યાત અષ્ટીન જીસી આરતી પ્રસિદ્ધ છે વિદ્યાભવને કે વિદ્યા ભવનમાં જીસી આરતી નામ જીસીઈ આરતી નામે પરિષદ વિભાગશ્ય કે પરિષદનો કાર્યાલય પરિષદનો વિભાગ કાર્યાલયમ અષ્ટિકે કે કાર્યાલય છે તો વિદ્યાભવનમાં સી ઈ આરટી નામે પરિષદની કચેરી છે અથવા પરિષદનું કાર્યાલય છે પરિષદ અશ્માકમ પ્રાથમિક કે આ પરિષદમાં અસમાકમ એટલે આપણા પ્રાથમિક એટલે કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તનાર્થમ કે પરિવર્તન માટે સતતમ એટલે કે નિરંતર કાયમ હંમેશા પ્રવૃત્તિ કે કાર્યરત હોય છે પ્રવૃત્ત હોય છે કે આ જે પરિષદ છે એ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના પરિવર્તન માટે કાયમ અથવા નિરંતર કાર્યરત હોય છે તો જે વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે એ જ ભવન જીસીઆરતી રૂપે પણ પ્રસિદ્ધ છે તો જીસીઆરતીનું ફૂલફર્મ શું થશે તો જી એટલે ગુજરાત જીસી એટલે કાઉન્સિલિંગ જી એનું ફૂલ ફોર્મ થશે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એનું જી સી ફૂલ ફોર્મ છે તો ફરીથી આપણે આ પેરેગ્રાફનું ભાષાંતર જોઈએ કે ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામનું વિશાળ ભવન છે તે જ ભવનમાં જીસીઈ આરતી રૂપે પ્રસિદ્ધ છે વિદ્યા ભવનમાં જીસી આરતી નામે પરિષદ વિભાગની કચેરી છે આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રના પરિવર્તન માટે હંમેશા કાર્યરત હોય છે એના પછીનો પેરેગ્રાફ જોઈએ ગાંધીનગરે ગાંધીનગરમાં વિશાળ એટલે કે વિશાળ સ્વચ્છ માર્ગા અને સ્વચ્છ માર્ગો એટલે કે રસ્તાઓ ચ ચર્તન તે એટલે અને એટલે છે કે ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે એ તમિન નગરી કે આ નગરમાં બહુની એટલે કે અનેક ઘણા બધા રમણીયાની કે રણિયામણા ઉદ્યાની એટલે કે ઉદ્યાનો બગીચાઓ સંતિ એટલે છે કે આ જ નગરમાં આ નગરમાં ઘણા બધા અથવા અનેક રણિયામણા બગીચાઓ છે નગરે નગરમાં બહવહ બહવહ એટલે ઘણા બધા પાદપા એટલે વૃક્ષ પાદપહ એનો અર્થ પણ વૃક્ષ થાય પરંતુ પાદપહ એટલે એક વૃક્ષ અને પાદપહા એટલે બહુવચનનું રૂપ છે કે ઘણા બધા વૃક્ષો એટલે નગરે ઘણા બધા વૃક્ષો શાંતિ એટલે છે તેના કારણે તેન એટલે તે કારણેને એટલે તે કારણે નગરમ આ નગર વિશ્વશ્ય એટલે વિશ્વના હરિતનગરમ કે હરિતનગર એટલે કે હરિયારા નગર રૂપેણ એટલે કે તરીકે અપી પણ પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ જાણીતું છે કે ગાંધીનગરમાં ઘણા બધા વૃક્ષો હોવાને કારણે આ નગર વિશ્વનું હરિયાળા નગર તરીકે પણ જાણીતું છે તો ફરીથી આપણા પેરેગ્રાફનું ભાષાંતર જોઈ લઈએ ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ માર્ગો છે આ નગરમાં ઘણા બધા રણિયામણા બગીચાઓ છે નગરમાં ઘણા બધા વૃક્ષો છે તે કારણે આ નગર વિશ્વના હરિયાણા નગર તરીકે પણ જાણીતું છે તો આજે આપણો પાઠ છે આ પાઠમાં ગાંધીનગર એ ગુજરાત રાજ્યનું પાટનગર છે અને એ ગુજરાત રાજ્યના પાટનગરમાં કે ગાંધીનગરની જે કેટલીક વિશેષતાઓ છે જોવાલાયક સ્થળો છે તેની વાત આપણા પાઠમાં કરેલી છે તો ગાંધીનગર એક સુઆયોજિત આયોજિત અને સુંદર નગર છે તે હરિતનગર તરીકે પણ જાણીતું છે અને આ જે ગાંધીનગર છે એ ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુંદર સમન્વય પણ જોવા મળે છે ગાંધીનગર એ માત્ર ગુજરાત રાજ્યનું રાજકીય કેન્દ્ર જ નથી શાસનની મુખ્ય કચેરી જ નથી પરંતુ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે તેની વાત આપણા છઠ્ઠા પાઠમાં કરવામાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા વિસ્તારમાં જે નજીકમાં જે જોવાલાયક અને ફરવાલાયક સ્થળો હોય તેની વિગતો પ્રાપ્ત કરો એવી આશા સાથે થેન્ક યુ